દેશનું ચોથું મહત્વનું લક્ષણ જોઈએ તો તે છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર। આપણા દેશના બંધારણની અંદર એક કોઈ પણ જગ્યાએ સમવાય નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પરંતુ જુદા જુદા રાજ્યોનું ગંઠન કરી અને તેમાંથી સંઘ સ્વરૂપે રચાયેલો એટલે કે સંઘીય સમવાય તંત્રના ભાગ રૂપે ગણી શકાય એવા પ્રકારના ભારતનું બંધારણ છે। ભારતની અંદર કોઈ સ્થળે લેખિત સ્વરૂપની અંદર સમવાય શબ્દ નથી, એટલે એમ કહી શકાય કે ભારતના રાજ્યના ભાગ રૂપે એટલે રાજ્ય એટલે રાષ્ટ્ર તેમાંથી કોઈ પણ પ્રદેશને કોઈ પણ રાજ્યને છૂટા થવાનો અધિકાર નથી, એટલે અલગ રાજ્યની રચના કરી શકાય છે નહીં। આ રાજ્યના સમવાય તંત્ર વ્યવસ્થા છે તેની અંદર રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કેટલાક વિષયોની વિસ્તૃત છણાવટ કરી એને લગતા કાયદાઓનો ઉલ્લેખ કરી અને તેને આધારિત એને લગતા કાયદાઓ ઘડવાની જોગવાઈઓ એ બંધારણમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવેલી છે। રાજ્ય કરતા કેન્દ્ર પાસે ચડિયાતી સત્તાઓ એ જોવા મળે છે, એટલે રાજ્ય કરતા કેન્દ્ર એ સર્વોપરિ ગણાય છે, સંઘ દ્વારા એનું સંચાલન થાય છે। આ જે યાદીઓ છે એ યાદીઓ આધારિત રાજ્ય અને કેન્દ્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર રહીને જ હંમેશા પોતાના પ્રદેશોના કેટલાક ન્યાયતંત્ર વિષયક નિર્ણયો લઈ શકે છે અને એના માટે જુદા જુદા પ્રકારની નિષ્પક્ષ પારદર્શક કહી શકાય એવા ન્યાયતંત્રની પણ રચના કરવામાં આવેલી છે। એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આવા પ્રકારની જે સત્તાઓ છે એ બંધારણીય સ્વરૂપે તેને કામગીરીના ભાગરૂપે સોંપવામાં આવેલી છે। આ જે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંઘ એટલે એનો અર્થ થાય એ કેન્દ્ર, તેની અંદર જુદા જુદા પ્રકારની યાદીઓ બનાવવામાં આવેલી છે અને એ યાદીના આધીન રહી અને કેન્દ્ર અને રાજ્યો કાયદા ઘડતા હોય છે। તો આવા ત્રણ પ્રકારની આપણે યાદી જોઈએ તો સૌ પ્રથમ આવશે સંઘ યાદી, બીજી આવશે રાજ્ય યાદી અને ત્રીજું બંનેની સંયુક્ત યાદી। તો હવે જોઈએ સૌ પ્રથમ આપણે એ પ્રથમ સંઘ યાદી એટલે કે કેન્દ્રની યાદી। સંઘ યાદીની અંદર કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જુદા જુદા જે વિષયો છે આ 97 વિષયો ઉપર માત્ર સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકારે કાયદાઓ ઘડી શકે છે। આ 97 વિષયોની કેટલીક મહત્વની જો વાત કરવામાં આવે તો તેમાં અણુશક્તિ, ઉર્જા શક્તિ, નાણું, વિમાની સેવા, શિક્ષણ, બેન્કિંગ અને તાર ટપાલ, આ ઉપરાંત વિદેશી બાબતો છે, દેશના સંરક્ષણ ક્ષેત્રની બાબતો હોય તો આવી અગત્યની અને મહત્વની બધી જ બાબતો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા કાયદાઓ ઘડવામાં આવે છે। આ સંઘ યાદી છે તે સંઘ યાદીની અંદર મોટા ભાગે જે કાયદાઓ રચાય છે તે કેન્દ્ર દ્વારા નિર્માણ પામેલા જોવા મળે છે। તો એ છે સંઘ યાદી। રાજ્ય યાદીની અંદર જો વાત કરીએ તો રાજ્ય જે વિષય પર કાયદાઓ ઘડી શકે એટલે કે રાજ્યનું ધારાગૃહ જે વિષય ઉપર કાયદાઓ ઘડી શકે છે તેને રાજ્ય યાદી તરીકે ઓળખવામાં આવે છે। રાજ્ય યાદીની અંદર કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે। આ 66 વિષયોની અંદર જો મુખ્ય વાત કરીએ તો ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, કૃષિ અને સિંચાઈ છે,
ત્યાર પછી ભૂમિ છે, વ્યાપાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થાય તેને લગતા કોઈ બાબત હોય, તો આવી અનેક સેવાઓ છે તેની ઉપર રાજ્ય સરકારનું ધારાગૃહ છે તે કાયદાઓ ઘડી શકે છે। પરંતુ રાજ્યના કોઈ પણ પ્રદેશ કે ભાગ ઉપર જો સુવ્યવસ્થિત શાસન થતું ન હોય, કાયદો અને વ્યવસ્થા જળવાતી ન હોય, ત્યારે કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે કેન્દ્ર સરકાર ત્યાં કેન્દ્ર સરકારનું લશ્કર મોકલી શકે છે। એ પછી રાજ્યની મંજૂરી હોય કે ન હોય તો પણ એ કેન્દ્ર સરકાર એ કાયદાની વ્યવસ્થા જાળવવા માટે આવું અર્ધલશ્કરી દળ પણ મોકલી શકે છે। તો રાજ્ય યાદીની અંદર કુલ 66 આવા જુદા જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે। ત્રીજી વાત કરીએ સંયુક્ત યાદીની, તો સંયુક્ત યાદીની અંદર કુલ 47 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે। સંયુક્ત યાદી એટલે સંયુક્ત એટલે ભેગું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને એવા ક્ષેત્રો ઉપર કાયદાઓ ઘડી શકે તો એ જે યાદી છે તેને કહેવાય સંયુક્ત યાદી। પરંતુ જ્યાં જ્યાં કોઈ રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓની અંદર એ વિસંગતતા સર્જાતી હોય, પ્રશ્નો સર્જાતા હોય કે સંઘર્ષ ઉદ્ભવતો હોય, તે જગ્યાએ કે તે વિષયની અંદર કેન્દ્ર સરકારની જે કાયદો છે એ ઘડવાની સત્તા એ સર્વોપરી રહે છે, એવા પ્રકારની બંધારણની અંદર એ જોગવાઈ પણ કરવામાં આવેલી છે। આ સંયુક્ત યાદીની જો વાત કરવામાં આવે તો દીવાની દાવાઓ છે, ફોજદારી દાવાઓ છે, ત્યાર પછી લગ્ન છે, છૂટાછેડા છે, એ સિવાય તેની સાથે સંકળાયેલ ભરણ પોષણ સાથેના કેટલાક ક્ષેત્રો છે, આર્થિક આયોજન છે, શિક્ષણ છે, આવી મહત્વની કેટલીક બાબતોની અંદર એ રાજ્ય અને કેન્દ્ર બંને સંયુક્ત રીતે એ 47 વિષયો એવા છે કે જેની અંદર એ ભેગા મળી કાયદાઓ ઘડી શકે છે। પરંતુ સમવાય તંત્રની અંદર અહીં પણ એક કેન્દ્ર સરકારને એટલે કે સંઘ સરકારને કેટલીક મહત્વની અને વિશિષ્ટ ચડિયાતી સત્તાઓ એ આપવામાં આવેલી છે। હવે વાત કરીએ શેષ સત્તાઓની, શેષ એટલે બાકીની, જે વિષયોની અંદર ઉપરની ત્રણેય સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી આ ત્રણેય સિવાયની બાકીની જે કોઈ પણ બાબતો છે, વિષયો છે, તેની કોઈ પણ પ્રકારની સત્તાની વહેંચણી કરવામાં આવેલી નથી તેને કહેવાય શેષ સત્તાઓ। તો આ શેષ સત્તાઓ ઉપર કાયદાઓ ઘડવાની સંપૂર્ણ સત્તા એ કેન્દ્રને એટલે કે પ્રદેશની સંસદના શિરે મૂકવામાં આવેલી છે। હવે જે શેષ સત્તાઓ છે એ શેષ સત્તાઓની અંદર પણ સાધનોની નાણાકીય સાધનો છે તે સાધનોનો વહેંચણી કરવામાં આવેલી છે, જેમાંથી વધુ આવક પ્રાપ્ત થાય છે તેવા પ્રકારની સત્તાઓ કેન્દ્ર પાસે રાખવામાં આવેલી છે, જેમ કે આબકારી જકાત છે, ત્યાર પછી આયાત નિકાસ જકાત છે, આવક વેરો છે, એ બધી આવક છે એ કેન્દ્ર સરકારને પ્રાપ્ત થાય છે। જ્યારે ઓછી આવક પ્રાપ્ત થતી બાબતો છે તેને રાજ્યને એ સોંપવામાં આવેલી છે। આ રાજ્યોને જે આવક મળે છે એની જો વાત કરીએ તો મહેસૂલ છે, મનોરંજન વેરો છે, ત્યાર પછી શિક્ષણ વેરો છે, વેચાણ વેરો છે, તો આવી જે બાબતો છે તેની અંદર એ હંમેશા કાયદા ઘડવાની અને આવા પ્રકારના ટેક્સ નાખવાની જવાબદારી એ રાજ્ય સરકારના શિરે છે, પરંતુ તેના આવકના સ્ત્રોત ખૂબ ઓછા જોવા મળે છે। પરંતુ આ બંને બાબતોની અંદર હંમેશા કેન્દ્ર છે
તે ચડિયાતું ગણવામાં આવે છે. તો એ છે શેષ સત્તાઓ.